ગુંદાનું અથાણું 12 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો ને, એકદમ લાલ ચટક રહે છે. ઘણા લોકોને કેરીનો ભાગ બહુ હોય એવું ભાવતું નથી હોતું, એકલા ગુંદા ખૂબ ભાવતા હોય છે. તો એને સાચવવાની સરસ મજાની ટ્રીક સાથે શરૂ કરીએ ગુંદાનું અથાણું. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અવનવી વાનગીની રેસીપી અને સંગીતના વિડીયો સાથે તમે મારી સાથે જોડાયેલા છો એનો ખૂબ આનંદ છે. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ સરસ મજાની રેસીપી. ગુંદાના અથાણા માટે મેં 500 ગ્રામ ગુંદા લીધા છે. સૌથી પહેલાં એને ધોઈ લીધેલા, ત્યારબાદ ઉપર જે ડાળખા હોય છે એને કાઢી લીધા છે અને કોરા કરી લીધા છે. ગુંદા જ્યારે પણ તમે લો ત્યારે એકદમ લીલા ને મોટા લેવા, દસ્તાની મદદથી ટીચો કરી લઈએ છે. ત્યારબાદ મીઠું લેવાનું છે. મીઠાને ચપ્પા ઉપર આવી રીતે ચડાવી જે જીકાશવાળો ભાગ હોય એમાં ખોતરી અને ઠળિયો આસાનીથી કાઢી લેવાનો છે. હવે થોડુંક મીઠું લઈ ફરીથી ખોતરી લેવાનું છે જેથી કરીને બધી જીકાશ નીકળી જાય. તો આવી રીતે હું બધા ભરી લઉં છું. અથાણામાં ઉમેરવા માટેનો મસાલો બનાવવા માટે મેં 1 કપ મેથી લીધી છે. 2 મિનિટ ધીરા તાપે એને શેકી લઈએ છે. શેકીને ઠંડી પડે એટલે મિક્સચર જારમાં એને પહેલાં ક્રશ કરી લેવાની છે. આવી અધકચરી હોય ત્યારે એને ચાળણીની મદદથી ચાળવાની છે. જો તમારે થોડા મોટા કુરિયા ખાવા હોય તો ચોખાની ચાળણીથી ચાળવાના, પણ મેં ઘઉંનો લોટ ચાળવાની જે ચાળણીનો જાળી હતી એમાં ચાળી લીધી છે. ત્યારબાદ 2 કપ રાઈના કુરિયા છે. બહારના કુરિયા થોડાક જાડા આવતા હોય છે એટલે એને પણ થોડાક ક્રશ કરી લઈએ છે. વચ્ચે કુરિયા ઉમેરી દઈએ છે, ખાડો કરી, અને એમાં 1 ટીસ્પૂન હિંગ ઉમેરી થોડા સૂકા લાલ મરચાં પણ આજુબાજુ ઉમેરી દઈએ છે. 1 વાસણમાં મેં શીંગ તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ થોડું વધારે જ ગરમ કરવાનું, કારણ કે અથાણું બની જાય એટલે આપણે તેલને ઠંડુ પાડીને ઉમેરવાનું જ હોય છે, એટલે તમારે ડબલ વાર પ્રોસીજર ન કરવી પડે. તો આવી રીતે લગભગ 5 કપ જેવું તેલ મેં ગરમ કરવા મૂક્યું છે. એકદમ ધુમાડા નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય એટલે ગેસ બંધ કરી 1 મિનિટ રાહ જોવાની છે. થોડુંક તેલ મસાલામાં ઉમેરીને ચેક કરી લેવાનું છે. ત્યારબાદ બાકીનું તેલ ઉમેરી મસાલો મિક્સ કરીએ છીએ. તમે સીધે સીધું ગેસ ઉપરથી ઉમેરશો તો મસાલો તમારો કાળો થઈ જશે, તો ધ્યાન રાખવાનું, પહેલાં ચેક કરવાનું. ઢાંકણું ઢાંકી અને એને ઠંડો થવા દઈએ છીએ. લગભગ 1 કલાક પછી મસાલો ઠંડો પડી ગયો છે અને હાથથી ચેક કરી લેવાનો છે. મિક્સ કરી લઈએ છીએ. તમે આખા ધાણા, આખી મેથી, જીરું અને આખી રાઈ શેકીને ક્રશ કરીને પણ મસાલો બનાવી શકો છો. ઘણા લોકો રાઈના કુરિયા પણ વધારે પ્રમાણમાં લેતા હોય છે, મેથીના પણ ઓછા પ્રમાણમાં લેતા હોય છે. દરેકની રીત અલગ અલગ હોય છે, તો આ હું મારા ઘરની રીત શેર કરી રહી છું. ફક્ત 5 ચમચી જેટલી હળદર અને મરચું છે, 1 કપ કાશ્મીરી મરચું છે જે તીખું નથી. ત્યારબાદ શેકેલું મીઠું, મીઠું હંમેશા મસાલામાં શેકીને જ નાખવું, કારણ કે મીઠામાં પાણીનો ભાગ હોય છે. જો મીઠું શેક્યા વગર તમે નાખશો તો એ પાણીનો ભાગ તમારા અથાણાને બગાડશે. આ તમને ખાસ ટીપ છે. અને અથાણામાં તમારે કાશ્મીરી મરચું લેવું જેનાથી તમારા અથાણાનો કલર ખૂબ સરસ લાલ રહેશે. તમને થોડું તીખું ખાવું હોય તો દેશી મરચું પણ ઉમેરી શકો છો. આવી રીતે વરિયાળીને ધાણા પણ તમે ઉમેરી શકો છો. તો આ મસાલો તૈયાર છે. મેં લાડવો દેશી કેરીને છીણીની મદદથી છીણી લીધી છે, જે બહુ જ ખાટી આવે છે એટલે અથાણા તમારા સરસ ખાટા થાય છે. તો હંમેશા ખાટા અથાણામાં દેશી કેરીનો જ ઉપયોગ કરવાનો. હવે તૈયાર થયેલો મસાલો પહેલાં થોડોક ઉમેરી લઈએ છે, અડધા જેવો ઉમેરી દેવાનો છે. મસાલાને બરાબર મિક્સ કરી લઈએ છે. તમને મીઠું જરૂર લાગે તો તમે ઉમેરી શકો છો, ચડિયા તો મીઠું જ મસાલામાં હોય છે. આવી રીતે ગુંદામાં દાબીને બધો મસાલો ભરી લઈએ છે. હું મીઠું પણ શેકીને તૈયાર રાખતી જોઉં છું એટલે જ્યારે જરૂર પડે તો ઉમેરી શકાય. ને મસાલો થોડો વધારે બનાવવાનું, તેલ પણ થોડું વધારે ગરમ કરવાનું જેથી વારે ઘડીએ તમારે ગરમ કરવાની માથાકૂટ ન થાય. તો આવી રીતે બધા ગુંદાને ભરી લેવાના છે. ત્યારબાદ થોડોક મસાલો ઉપર ભભરાવી મસાલા સાથે ડૂબાડૂબ રાખવાના છે. ગરમ કરીને ઠંડુ પાડેલું, એકદમ ઠંડુ હોવું જોઈએ તેલ, એ તેલ ઉમેરવાનું છે. ડૂબાડૂબ રાખી ઢાંકણું ઢાંકીને 24 કલાક માટે છોડી દેવાના છે, એટલે કે 1 દિવસ માટે એને રાખવાના છે. આવું કરવાથી ગુંદામાં
મેથીમાં બધું તેલ એબ્ઝોર્બ થઈ જશે અને ખટાશ પણ સરસ રીતે બેસી જશે. તો આને 24 કલાક માટે ઢાંકીને રહેવા દઈએ છીએ. તમે જોઈ શકો છો કે બધું સરસ મજાનું ચડી ગયું છે અને એકદમ રસ્સાદાર ને લાલ ચટક અથાણું તૈયાર થઈ ગયું છે. આ રીતથી તમે જરૂર ટ્રાય કરજો, ખૂબ સરસ થાય છે. અથાણાને લાલ રાખવું હોય તો તમે હંમેશા ફ્રીજમાં જ સાચવવાનું, બહાર સાચવવું હોય તો તેલમાં ડૂબાડૂબ રાખવાનું. આવી રીતે કાચની બરણીને ધોઈ કોરી કરી તડકે તપાડી અને એમાં ભરી લેવાનું છે. કાચની જારનો જ ઉપયોગ કરવાનો, કારણ કે ખટાશ હોય છે. આજુબાજુ જો ધાર બગડી હોય તો એને સરસ રીતે સાફ કરવાનો. પાણીનો ભાગ અંદરની સાઈડ ક્યારેય લૂછવા માટે ન વાપરવો. જ્યારે પણ તમે અથાણું કાઢો ત્યારે આવી રીતે એને ક્લીન કરી લેવાનું છે, અને તેલ ખૂટ્યું હોય તો ફરી ગરમ કરી ઠંડુ કરી અને ડૂબાડૂબ રાખવાનું છે. આવી રીતે સાચવશો તો તમારા અથાણા ક્યારેય નહીં બગડે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો, કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે. તમે તૈયાર મસાલો વાપરીને પણ આ રીતથી ટ્રાય કરી શકો છો. ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ટેક કેર. બાય બાય. એન્જોય.